students. Good morning, everyone. Jai Mama Dev. Kem chho bada. Nava varshna badhane happy new year. Chapre kori pacha chitra kala ma avi jaiye. Navu chitra nava varshma saras majanu chitra sanyojan karvanu che. Hamnathi to bachchao tame badha dikrao ghare chho barobar. એક્સરસાઇઝ કરો છો, દોરડા કૂદો છો, હા, ઘણા બધા કૂદો છો એમ ને? તો પછી આપણે આજે સરસ મજાનું દોરડા કૂદતી છોકરીનું ચિત્ર ડ્રો કરવાનું છે. આપણે અહીંયા ઓલરેડી ડ્રો કરેલું કલર સહિતનું આપ્યું છે, રફ સ્કેચ આપ્યું છે. સ્કેચ કર્યા પછી એમાં ડિટેલ આપવાની, એ કેવી રીતે અપાય એ હું શીખવાડું, અને પછી નેક્સ્ટ તમને એમાં આપણે કલર ફિલઅપ કેવી રીતે કરાય કલર આપણે વોટર કલર કરવાના છે. કોઈ પણ ચિત્ર જ્યારે ડ્રો કરવું હોય ને, ત્યારે જ્યારે આપણે કોપી કરતા હોય, કોઈ પણ વસ્તુમાંથી જોઈને ડ્રો કરતા હોય ને, એને પૂરેપૂરું પહેલા એનું અવલોકન કરવાનું, પહેલા માર્કિંગ કરવાનું, ક્યાંથી પિક્ચર કેવી રીતે છે, કેટલા પોર્શનમાં આકાશ છે, કેટલામાં ઝાડ છે, કેટલામાં ફિગર આવે છે, કેટલામાં નીચે જમીનનો પાર્ટ છે, એ વસ્તુનું પૂરેપૂરું અવલોકન કર્યા પછી જ આપણે ચિત્રને સ્ટાર્ટ કરીએ તો આપણા ચિત્રમાં પરફેક્શન આવે. કોઈ પણ ફિગર ડ્રો કરવું હોય ત્યારે આપણે રફ સ્કેચ કરીએ તો એનું ફેસ કરવાનો સ્પેસ છોડી દેવાની, કે આપણે આટલાથી આટલા પાર્ટમાં મારે એક ફિગર કમ્પ્લીટ કરવાનું છે, તો એ પ્રમાણે તમારે એનો ફેસ અને સાત માથા બરાબર એનું ફિગર છે, બરાબર? તો આમાં તમારે દોરડા કૂદતા છોકરી છે તો નીચેથી પગ વચ્ચેથી બેન્ડ થયેલા છે, તો થોડું પિક્ચર નાનું થઈ જાય. શોલ્ડરનો ભાગ, પોઝિશન કેવી રીતે છે એ પણ તમારે જોઈ લેવાનું, જેથી કરીને પછી ડિટેલ્સ આપવાની. આટલું તમારું રફ થઈ ગયા પછી તમારે ડિટેલ્સ આપવાની. આ ફિગરને બેસાડી દીધું પછી તમારે જે બેકગ્રાઉન્ડ કરવું છે એનો અંદાજ લઈ લેવાનો.
કરી શકો. ગાડી હંમેશા આગળ જતા પાતળી થાય એ ધ્યાન રાખવાનું, જેથી કરીને પિક્ચરમાં તમારી મિસ્ટેક ક્યાંય બી ના દેખાવી જોઈએ. કલર માં આગળ વધવાનું છે, કોઈ જ ઉતાવળ કરવાની નથી આપણે કલર ભરવામાં.